હવે આગળ હતું આપણે કે એસિડ અને બેઝ છે કે જેને પાણીમાં ઓગાળવાથી એટલે પાણીમાં નાખવામાં આવે તે પ્રક્રિયા કેવી છે ઉષ્મા ક્ષેપક છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એનો મતલબ કે જ્યારે એસિડ કે બેઝ એ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ગરમી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ ઉષ્માના કારણે જ ઘણી વખતે આપણે દાઝી જવાય છે માટે તો એસિડને પાણીમાં કેવી રીતે ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતા જઈને ઉમેરવામાં આવે છે એટલે પાણી ભરેલું પાત્ર લીધું હોય એની અંદર ધીરે ધીરે એસિડને નાખવામાં આવે છે કે જેના કારણે એસિડની જે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાથી જે ગરમી ઉત્પન્ન થાય છે એ પાણી દ્વારા શોષાઈ જાય છે અને જેના કારણે કઈ નુકસાન થતું નથી પણ જો તમે એસિડ ભરેલું હોય કોઈ પાત્ર કે બીકર એમાં જો એકદમથી પાણી નાખવામાં આવે તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થવાને કારણે એસિડ છે એના છાંટા ઉડી શકે છે અને ધડાકા સાથે બીકર પણ તૂટી શકે છે વધારે ગરમીના કારણે અને તમે દાઝી પણ શકો છો માટે વધારે પાત્રમાં પાણી લઈ એમાં ધીરે ધીરે એસિડ ઉમેરતા જઈ અને હલાવવામાં આવે છે અને આ રીતે મંદ એસિડ કે મંદ બેઝ દ્રાવણો બનાવવામાં આવે છે કે એસિડ અથવા બેઝને પાણી સાથે મિશ્ર કરતો એકમ કદ દીઠ આપનો જે સાંદ્રતા એકમ કદ દીઠ જે આયનો છે એ આયનોની સાંદ્રતામાં જે ઘટાડો થાય છે અને આ પ્રક્રિયાને આપણે મંદ એટલે ડાઇલ્યુટ કહે છે અને આનાથી બનતા જે એસિડ અને બેઝ હોય એ કેવા હોય છે મંદ એસિડ અને મંદ બેઝ કહે છે એટલે જે સાંદ્ર એસિડ હોય છે એને મંદ એની અંદર આયનોની સંખ્યા ઘટાડવા માટે એની સાંદ્રતા ઓછી કરવા માટે એને પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે અને તમને મંદ એસિડ અને મંદ બેઝ બનાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આગળ છે એસિડ અને બેઝ દ્રાવણોની પ્રબળતા વિશેની વાત છે તમારી પાસે એસિડના બે બીકર ભરેલા હોય તો એમાંથી કયું દ્રાવણ છે વધારે પ્રબળ છે બરાબર છે તો આપણે આગળ પણ જોયું કે મંદન કરી એટલે કે પાણીની અંદર એસિડ ઉમેરી અને એસિડ અથવા બેઝની સાંદ્રતા ઓછી કરવામાં આવે છે એની સાંદ્રતા ઓછી કરવી એટલે એનો મતલબ કે એચ પ્લસ અને ઓએચ માઇનસ જે આયનો છે એ આયનોની સાંદ્રતામાં ઘટાડો થવો છે પણ આપણે કેટલી સાંદ્રતા ઓછી થઈ છે બરાબર છે એ જોવું હોય તો એસિડ અથવા બેઝની પ્રબળતા કે એચ પ્લસ અથવા ઓએચ માઇનસ આયનોની સાંદ્રતા જાણવા માટે આપણે આ સાર્વત્રિક સૂચક કે જેની અંદર અલગ અલગ ઘણા બીજા રસાયણોનું મિશ્રણ હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે એને એસિડ અથવા બેઝની અંદર નાખવામાં આવે છે અને જેના કારણે જે કલર મળે છે એ કલરના ઇન્ડિકેશન ઉપરથી આપણે એ પીએચ છે કે નહીં એ જાણી શકીએ છીએ તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ પીએચનો બરાબર છે અહીંયા પી છે એ જર્મન શબ્દ પ્રોન્ટેજ કે જેને શક્તિ કહેવામાં આવે છે એના ઉપરથી લીધેલો છે એટલે પીએચ માપક્રમનો ઉપયોગ દ્રાવણોની એસિડ અથવા બેઝની સાંદ્રતા માપવા માટે ઉપયોગ કરે છે પીએચ માપક્રમ 0 થી 14 સુધીનું પીએચ માપન કરે છે અહીંયા મેં તમને બતાવ્યું છે આકૃતિમાં તો આ બાજુ જુઓ આ જે લાઇનિંગ વાળો છે એ જુઓ ઓછો છે અને ધીરે ધીરે વધારો થાય છે તો એ સૂચવે છે કે એચ પ્લસ આયનોની સાંદ્રતા આમ બાજુ જઈએ તેમ વધે છે કયા તરફ 0 તરફ બરાબર અને જ્યારે 14 તરફ જઈએ તો એચ પ્લસ આયનોની સાંદ્રતા ઘટે છે એચ પ્લસ આયનોની સાંદ્રતા ઘટે છે એનો મતલબ ઓએચ માઇનસ આયનની સાંદ્રતા વધે એમ પણ કહી શકાય જો દ્રાવણ તટસ્થ હોય તો એની 7 થી ઓછી પીએચ હોય તો એ દ્રાવણ કેવા હોય એસિડિક સ્વભાવ ધરાવે અને જેમ જેમ પીએચ ઓછી થાય એમ એની એસિડિકતા વધારો થાય
જ્યારે 7 થી વધારે હોય એટલે 7 થી 14 વચ્ચે જેમ જઈએ જેમ બીજિક સ્વભાવ વધતો જાય છે તો પીએચ 7 કરતા ઓછી હોય તો એસિડિક દ્રાવણ હોય અને પીએચ 7 કરતા વધુ હોય તો આલ્કલી દ્રાવણ હોય આમ એસિડ અથવા બેઝની પ્રબળતા એ એચ પ્લસ અથવા ઓએચ માઇનસ આયનોની સંખ્યા ઉપર આધાર રાખે છે કે કોઈ એક દ્રાવણ છે એની પીએચ 3 છે બીજા દ્રાવણની પીએચ 2 છે તો આમાં કયું દ્રાવણ વધારે એસિડિક છે તો આની પીએચ ઓછી છે માટે આ દ્રાવણ છે એ શું છે વધારે એસિડિક છે કોના કરતા તો પીએચ 3 વાળા દ્રાવણ કરતા એટલે અહીંયા જે પીએચ ઓછી થાય એમ દ્રાવણની એસિડિકતામાં શું થાય વધારો થાય પછી તમે બેઝિકતા કહે કે પીએચ 8 છે અને પીએચ 10 છે તો આમાં બેઝિકતા કોની વધારે છે તો આની બેઝિક સ્વભાવ વધારે કેમ કે આમાં જો 10 છે અને 8 છે હવે આ બાજુ જોઈએ તો 8 પછી 10 આવે છે માટે બેઝિક સ્વભાવ વધે છે પણ પીએચ ની વાત કરીએ તો ઉલટું છે કે એમાં જે પીએચ અંક નાનો હોય એમ એની એસિડિકતામાં વધારો વધારે થાય છે એટલે વધારે એસિડિક સ્વભાવ ધરાવતું હોય છે અને જેટલું એસિડિક સ્વભાવ વધારે ધરાવતું હોય એટલા એની અંદર એચ પ્લસ આયનો ની સંખ્યા કેવી હોય વધારે હોય છે બરાબર અને એચ પ્લસ આયનો ની સંખ્યા એસિડની પ્રબળતા ઉપર આધાર રાખે છે એટલે જ્યારે પણ તમે દ્રાવણ બનાવો છો ધારો કે 1 મોલર દ્રાવણ બનાવ્યું છે આપણે HCl બરાબર તો એની અંદર H પ્લસ પણ કેટલા હોય છે 1 મોલરમાં જ હોય છે એની સંખ્યા એટલી ને એટલી જ હોય છે આયન તો એ શું કેવું છે વધારે પ્રબળ છે પણ ધારો કે આપણે નિર્બળ એસિડ લઈએ એસિટિક એસિડ છે તો 1 મોલર લીધું હોય તો એની અંદર એચ પ્લસ છે એ 1 મોલર કરતા કેવા હોય કરતા ઓછા એચ પ્લસ તો એનો મતલબ કે આ કેવું થાય તો નિર્બળ થઈ જાય જ્યારે એચસીએલ કેવો બને પ્રબળ બને પ્રબળ એસિડમાં આવે છે એનો મતલબ કે પ્રબળ એસિડ છે એની દ્રાવણની અંદર સંપૂર્ણપણે આયનીકરણ થઈ જાય માટે એને પ્રબળ એસિડ કહેવામાં આવે છે ત્યારે નિર્બળ એસિડનું જેટલી માત્રામાં લીધું હોય એટલું પૂરેપૂરા એચ પ્લસ આયનો છૂટા પડતા નથી એવા જે છે એસિડ એ બધા કેવા છે નિર્બળ એસિડ છે એનું મહત્વ તો આપણા શરીરમાં 7.0 થી 7.8 સુધીની પીએચ ની મર્યાદામાં આપણું શરીર કામ કરતું હોય છે મનુષ્યનું શરીર છે હવે જ્યારે પહેલો વરસાદ થાય છે અથવા તો જે જગ્યાએ વધારે પડતું પ્રદૂષણ છે ત્યાં તમને ખબર છે કે સલ્ફર ડાયોક્સાઇડ છે કે નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુ હવામાં હોય છે એ પાણીમાં દ્રાવ્ય થઈને વરસાદ પડે છે ત્યારે એવો વરસાદને આપણે એસિડિક વરસાદ કહીએ છીએ આવા એસિડિક વરસાદ હોય તો તમને ખબર છે એસિડ છે માટે એની પીએચ કેવી હોય છે 5.6 કરતા પણ ઓછી હોય છે હવે આવી પીએચ વાળું જે પાણી છે એ નદી નાળાની અંદર થઈ અને મોટા તળાવોમાં કે નદીઓમાં જ્યારે આવું પાણી ભરે છે ત્યારે જે પાણીની પીએચ હતી એ એના કરતાં પણ કેવી થઈ જાય છે ઓછી થઈ જાય છે એનો મતલબ કે પાણી એસિડિક થવા માંડે છે અને એવી પીએચનો ફેરફાર થવાથી જે જળચર પ્રાણીઓ છે એ આવી પીએચનો તફાવત સહન કરી શકતા નથી અને એમનું જીવન જોખમાય છે તો આના કારણે એ પણ તકલીફ ઊભી થઈ શકે છે બીજું બગીચાની માટીની પીએચની વાત છે અથવા ખેતરોની માટીની વાત કરીએ તો આપણે અમુક અમુક જગ્યાએથી માટી લઈ માટીને પાણીની અંદર ઓગાળી અને લિટમસ પેપર કે સાર્વત્રિક સૂચકથી તમે જો પીએચની નક્કી કરી શકો છો કે પીએચ કેટલી છે બરાબર અને એના આધારે માટીની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો જિપ્સમ ઉમેરવામાં આવે છે એની એસિડિકતા હોય વધારે તો ઓછી કરવા માટે અને બેઝિકતા જો વધારે હોય તો એ પણ ઓછી કરવા માટે કેમ કે
જે પણ માટીની પીએચ છે એ ચોક્કસ થોડી રહેવી જોઈએ, બરાબર છે, અને તો જ એની અંદર ફૂલ છોડ છે એ વ્યવસ્થિત ઉગી શકે છે. પછી પાચન તંત્ર, તો તમને ખબર છે કે પાચન તંત્રની અંદર જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે, અને એ સ્ત્રાવ થવાથી જઠરની અંદરના ખોરાક છે એ એસિડિક બને છે, અને ખોરાક એસિડિક બને છે જેના કારણે જ પેપ્સિન નામનું જે ઉત્સેચક છે સક્રિય થાય છે, બરાબર છે, અને જે પ્રોટીનનું આપણને ખબર છે અર્ધપાચન કરે છે. હવે ઘણીવાર વધારે પડતો કોઈ ખોરાક એવો પ્રોટીન વાળો ખાધેલો હોય અને એનું પાચન કરવું હોય તો પેપ્સિનને સક્રિય કરવા માટે જઠર છે વધારે પ્રમાણમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરે છે, બરાબર છે, પણ એ હાઇડ્રોક્લોરિક એસિડ જઠરના ભાગની અંદર નુકસાન કરતો નથી, કે એની અંદરની એવી રચના છે, બરાબર છે, પણ જો એ એસિડ છે વધારે માત્રામાં ઉત્પન્ન થાય તો જઠરની બહાર પણ આવે છે તો, અને જેના કારણે તમને એસિડિટી થાય છે, એટલે શરીરની અંદર તમને બળતરા થાય છે પાચન માર્ગનો ઉપરના ભાગે જઠરના, બરાબર છે, અને એસિડિટી થઈ રહી છે, અને એ એસિડિટીથી છુટકારો લેવા માટે આપણે કે જે બેઝિક પદાર્થો છે, બેઝ પદાર્થો છે એ લેવામાં આવે છે, જેને એન્ટાસિડ કહેવામાં આવે છે, અને એવો એક એન્ટાસિડ છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, કે જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવામાં આવે છે. એ સિવાય તમે જુઓ તો એસિડિટી થઈ હોય તો ટેબ્લેટ આવે છે, લિક્વિડમાં દવાઓ પણ આવે છે, બરાબર, કે જે ખાવાથી તમને એસિડિટીમાં છુટકારો મળે છે એ બધા એન્ટાસિડ કહેવામાં આવે છે. પછી આવે છે કે પીએચ ના ફેરફારને કારણે દાંતનું સડવું, તો મોઢામાં સામાન્ય રીતે જો પીએચ 5.5 કરતા ઘટી જાય તો દાંતનો સડો શરૂ થઈ જાય છે, બરાબર છે, કેમ, તો દાંતનું ઉપરનું આવરણ છે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે, અને જે આપણા શરીરમાં સૌથી સખત અને મજબૂત પદાર્થ છે, જે પાણીની અંદર દ્રાવ્ય થતો નથી, પણ થાય છે કે શું, કે જ્યારે તમે ખોરાક ખાઓ છો તો ખોરાકના કેટલાક કણો દાંતની અંદર ભરાઈ જાય છે. હવે દાંતની અંદર એ ભરાઈ રહેવાથી ત્યાં બેક્ટેરિયા હુમલો કરે છે, કે બેક્ટેરિયા એની અંદરથી ખોરાક છે જે શર્કરા સ્વરૂપે બેક્ટેરિયા ખોરાક મેળવે છે, અને એના બદલામાં બેક્ટેરિયા છે એ એસિડ ઉત્પન્ન કરે છે. હવે મોઢામાં એસિડ ઉત્પન્ન થાય તો સ્વાભાવિક છે કે મોઢાની પીએચ 5.5 કરતા ઘટી જાય, અને પીએચ જેવી 5.5 કરતા ઘટી જાય એટલે વધારે પડતું માધ્યમ એસિડિક થાય, તો જેના કારણે કેલ્શિયમ ફોસ્ફેટનું ઉપરનું પડ છે એનું શું થવા માંડે છે, ક્ષયન થવા માંડે છે, અને એનું ક્ષયન થઈ જાય તો તમારા દાંત સડી જાય છે. માટે એનાથી બચવા માટે જે એસિડ ઉત્પન્ન થાય છે એને ઓછો કરવા માટે, તટસ્થ કરવા માટે, દાંત છોડતા કરવા આપણે ટૂથપેસ્ટ, કે જે સામાન્ય રીતે એક બેઝ પદાર્થ છે તેનાથી આપણે બ્રશ કરીએ છીએ, કે જેના કારણે એસિડ ઓછો ઉત્પન્ન થાય અને દાંતનું ક્ષયન થતું અટકે, બીજું ખોરાક પણ જે મોઢામાં હોય એ નીકળી જાય તો નવો બેક્ટેરિયા દ્વારા એસિડ બને નહીં અને ક્ષયન થાય નહીં. એના પછી છે કે પ્રાણીઓ વનસ્પતિ રાસાયણિક યુદ્ધથી આત્મ સંરક્ષણ કરે છે, બરાબર છે, કે જ્યારે કોઈ પ્રાણીઓ તમે અડો તો ડંખ મારે છે, તો અહીંયા મધમાંથી જ્યારે ડંખ મારે છે ત્યારે એક પ્રકારનું એસિડ મુક્ત કરે છે, અને એ એસિડ છે એ એસિડ તમારા શરીરમાં દાખલ થાય છે અને તમને દર્દ થાય છે, બેચેની અનુભવો છો તમે, તો એ એસિડ વાળા ભાગને તટસ્થ કરવા માટે તમે બેઝ પદાર્થ લગાવો, બરાબર, એટલે ખાવાનો સોડા છે કે જે એક બેઝ છે એને જ્યાં ત્યાં થોડું લિક્વિડ જેવું કરીને પાણીવાળો કરી અને ત્યાં ઘસવામાં આવે તો તમને રાહત મળી શકે છે મધમાખીના દંડમાં. એ સિવાય તમને ખબર છે કે કીડી, લાલ કીડી કરવાથી એના શરીરમાંથી ફોર્મિક એસિડ હોય છે એના દંડમાં, તો એ પણ તમને દાહ ઉત્પન્ન કરે છે, એ પણ એક પ્રકારનો એસિડ હોય છે. એ સિવાય કવચન નામના વનસ્પતિના પાંદડા છે એના દંખવાળા રોમ હોય છે એની કિનારી ઉપર, એની અંદર મિથેનો એક એસિડ હોય છે, બરાબર, અને આ એસિડ પણ તમને શું કરે છે, જલન ઉત્પન્ન કરે છે. તમે કોઈ જગ્યાએ જંગલવાળા વિસ્તારમાં ગયા હોય ટ્રેકિંગમાં ત્યારે, પણ એનું સારું એ છે કે કવચવાળી વનસ્પતિની બાજુમાં ડોક નામનો વેલો છોડ હોય
એક શૂક જેવી એક વનસ્પતિ થાય છે. હવે આના પાંદડા છે એ ડંખવાળા ભાગ ઉપર ઘસવામાં આવે તો તમને રાહત મળે છે. એનો મતલબ કે જો આ એસિડિક પદાર્થ હોય તો ડુક છોડમાંથી મળતો પદાર્થ કેવો હોય, બેઝિક પદાર્થ હોય, જેના કારણે તમને એની દર્દમાંથી રાહત અનુભવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પીએચ વાળો છે એ આખો પ્રશ્ન ના આવે તો બબ્બે માર્ગમાં ખાલી પાચન તંત્રમાં પીએચ નું મહત્વ અથવા દાંતના ક્ષયમાં